નામ પરમાર મહેરકુમાર અરુણસિંહ છે. હું ધોરણ 8માં અભ્યાસ કરું છું. આજે અમે આ વિજ્ઞાન મેળામાં વડલા પ્રાથમિક શાળામાંથી એક પ્રોજેક્ટ લઈને આવ્યા છે. તેનું નામ છે હાઇડ્રો ઇલેક્ટ્રિસિટી પાવર. કોઈ નદી કે સરોવર હોય ત્યાં આવો ડેમ બનાવવામાં આવે છે. તે ડેમમાં ગેટ બનાવવામાં આવે છે. ગેટમાં જનરેટર ટર્બાઇન જનરેટર ફિટ કરવામાં આવે છે. જ્યારે ગેટમાં પાણી છોડે ત્યારે આ ટર્બાઇન ગોળ ગોળ ફરે અને આ જનરેટરમાં વિદ્યુત ઉર્જા ઉત્પન્ન થાય અને એ ઉર્જા પાવર હાઉસમાં સંગ્રહ થાય. એ સંગ્રહ થઈને એ આપણા ઘરે કે કોઈપણ સ્થળ પર પહોંચાડી શકાય છે. તમને પ્રેક્ટિકલી આ ટર્બાઇન ફર્યું, આ પાવર હાઉસમાં વીજળી એ સંગ્રહ થઈને જનરેટરને ફરીને સંગ્રહ થઈને પાવર હાઉસમાં આવી અને ત્યાં કોઈ પણ ઘર પર ઘરે કે સ્થળે આપણે પહોંચાડીએ. તેનો મૂળ છે હાઇડ્રોપાવરનો મૂળ સિદ્ધાંત એ છે કે તે યાંત્રિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરે છે. તેના હાઇડ્રોપાવરના ફાયદા, તે હાઇડ્રોપાવર એ સ્વચ્છ સ્ત્રોત છે કારણ કે તે ગ્રીન હાઉસ વાયુ અથવા અન્ય પ્રદૂષકોને ઉત્સર્જન કર્યા વિના વીજળી ઉત્પન્ન કરે છે. તે અશ્મિભૂત ઇંધણનો વપરાશ ઘટાડવામાં મદદ કરે છે, વાયુ પ્રદૂષણમાં ઘટાડો કરે છે. તેના ગેરફાયદા, તે લોકોને વીજ સ્થાપિત કરે છે, ત્યાંના લોકોને હટાવવા પડે છે, તે ખર્ચાળ છે, તેમાં ખર્ચ વધુ થાય છે, તે મર્યાદિત જળાશયો નદી કે સરોવર પાસે બનાવી શકાય છે. દુષ્કાળ, જ્યાં પાણી કે નદી કે કોઈ સરોવર ના હોય ત્યાં આવો પ્રોજેક્ટ કરી શકાય નહીં. તેના ગુજરાતમાં આવેલા આવા ઘણા બધા પ્રોજેક્ટ, સૌથી મોટો ડેમ છે જ્યાં સરદાર સરોવર ડેમમાં, ત્યાં પણ આવો આવેલો છે એક પ્રોજેક્ટ. ઉકાઈ ડેમ, ધરોઈ ડેમ, પાનમ ડેમ વગેરે ડેમમાં પણ આવેલા છે.